वेरी गुड मॉर्निंग बाळको। चलो धोरण त्रण एमां आपणे विषय अंग्रेजी भणी रह्या छीए, बराबर। तो एमां आपणे आजे शुं भणवाना, तो के घणुं बधुं आपणे भणी गया छीए, बराबर। तो एनुं आपणे रिविजन करशुं, एटले के एने पाछू जोशुं। कदाच भूलाई गयुं होय तो पाछू याद रही जाय ने, बराबर, पाछू याद आवी जाय। એટલે જો, એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એનિમલ્સ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ, બરાબર, અથવા તો પંખીઓ, બે કહેવાય। એનિમલ્સ અને બર્ડ્સ, કોણ કયું એનિમલ છે? જો ફોટો જોઈને તમને ખબર પડતી હશે કે પહેલો ફોટો છે એ શેનો છે, ગાયનો છે, બરાબર, ગાયનો છે। એના પછી બીજા નંબરનો ફોટો તો કે કૂતરાનો છે, તો એના પછી તો કે ભૂંડ જે આપણે ગટરમાં જોવા મળતું હોય, બરાબર, એના પછીનો ફોટો તો કે એક બિલાડીનો છે, બરાબર। તો એ બિલાડી છે એ ઘણા બધાના ઘરે આમ તેમ રખડતી હોય, બરાબર, એટલે એ પણ તમે જોઈ છે। એના પછીનો ફોટો જુઓ, શિયાળ, શિયાળ છે પણ જંગલમાં જોવા મળે છે, પણ તમે બધા ઓળખતા જઈશો કે એને શિયાળ કહેવાય છે। એના પછી જુઓ, આને તો બધા ઓળખતા જઈશે, રાઈટ, શું છે તો કે જંગલનો રાજા સિંહ, શું છે, જંગલનો રાજા, જેને આપણે શું કહીએ, સિંહ, એનો ફોટો છે, બરાબર। ચલો તો એના પછી કે હરણ, જંગલનો રાજા એટલે કે મારે તો હોય જંગલમાં જ, અને હરણ છે એ પણ ક્યાં રહે છે, જંગલમાં જ રહે છે, પણ તમને ખબર એની ખાસિયત શું છે, એ બહુ ઝડપથી દોડી શકે છે। હરણનો ફોટો છે, એના પછીવાળો ફોટો રીંછનો છે। રીંછ કેવું હોય ખબર છે બધાને, તો કે રીંછ છે એને ઘાટી અને મોટી મોટી રુવાટી હોય છે એના શરીર ઉપર, બરાબર, એના બોડી ઉપર, ને જેના કારણે એ એવા પ્રદેશમાં રહી શકે છે જ્યાં ઠંડીનું વાતાવરણ જોરદાર હોય, બરાબર। તો એવું વાતાવરણ ક્યાં હોય, ત્યાં જ્યાં હિમવર્ષા પડતી હોય, બરાબર, જ્યાં આખા આખા પર્વત છે એ બરફના બનેલા હોય, એટલે કે હિમ પર્વત, એટલે કે જ્યાં બરફનો વરસાદ થતો હોય એવી જગ્યાએ જોવા મળે છે રીંછ, બરાબર। એના પછીવાળો ફોટો નીચે જોવો, આ બધા હતા પ્રાણીઓ, હવે આવશે પક્ષીઓ, બરાબર। તો જો એ ફોટા શેના છે, કાગડો, પેલો ફોટો છે કાગડાનો, તો જોયા છે બધાએ કાગડાને, તો કે કાગડો છે એને જોયો તો હશે, પણ હવે એની વસ્તી બહુ ઓછી થઈ ગઈ છે, બરાબર, એટલે કે કાગડો ક્યાંક ક્યાંક જ જોવા મળે છે। તો શું કાગડો, એના પછી મરઘી, મરઘી છે એ પણ કદાચ તમે જોઈ હશે, પેલો કાગડો છે, બીજી મરઘી છે, ત્રીજું શું છે, બતક, તો બતક છે એ ક્યાં જોવા મળે, તો કે પાણી, બરાબર, એ પાણીમાં રહે છે એટલે કે પાણીમાં તરતી હોય, ને એનો ખોરાક શું છે, તો કે પાણીમાં મળતા નાના મોટા જે જીવજંતુઓ હોય છે એનો, એને મારી અને એ ખાય છે, એટલે કે એ એનો ખોરાક છે। તો ત્રીજો ફોટો બતકનો છે, અને એના પછી સમળી, તમારે સમળીને જોયું છે, આકાશમાં ઊંચી ઉડતું હોય, બરાબર, એક જ જગ્યાએ સ્થિર કેટલો ટાઈમ સુધી ઉડી શકે છે, એટલે કે એના પછી ત્યાં એનો શિકાર હોય એને ગોતતું હોય, જ્યારે એને શિકાર મળી જાય ત્યારે એકદમ ઝડપથી આવી અને એ શિકાર કરી જાય છે, બરાબર। આ પક્ષી છે એને શું કહેવાય, સમળી। ચલો તો ગુજરાતીમાં તમને બધાને ખબર પડી ગઈ કે કયું પ્રાણી શું છે અને એની ખાસિયત શું છે, ક્યાં રહે છે, એના વિશેની બધી માહિતી, બરાબર। પણ આજે પ્રાણીઓ અને પક્ષીઓ છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે ખબર છે તમને? ચલો એ આજે આપણે જોઈએ, એટલે કે આની પહેલાં આપણે જોઈ ગયા છીએ, પણ આજે પાછું રિવિઝન કરશું। ચલો પહેલું છે એનિમલ્સ, એનિમલ્સનું ગુજરાતી શું થશે, પ્રાણીઓ, બરાબર, એનિમલ્સ એટલે પ્રાણીઓ। ચલો તો પહેલો ફોટો છે ગાય, બરાબર, તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય, કાઉ,
COW काउ એટલે ગાય બરાબર સ્પિનિંગ થાય COW કાઉ એટલે ગાય ચલો એના પછી તો કે કૂતરો કૂતરાને શું કહેવાય અંગ્રેજીમાં ડોગ DOG ડોગ એટલે કૂતરો શું સ્પિનિંગ થાય DOG ડોગ એટલે કૂતરો બરાબર ચલો હવે એના પછી તો કે ભૂંડ બરાબર એ ગટરમાં હોય તમે બધાએ જોયું હશે બરાબર એને ઇંગ્લિશમાં શું કહેવાશે PIG પીગ એટલે ભૂંડ શું થાય સ્પેલિંગ PIG ઇંગ્લિશમાં એને પીગ કહેવાય ને એને ગુજરાતી થશે ભૂંડ એના પછી બિલાડી બિલાડી જોઈ છે ને બધાએ તો કે હા મેડમ બિલાડી છે એ બધાના ઘરે આવતી જતી રહેતી હોય બરાબર એટલે કે એનો પ્રદેશ છે એ ક્યાં જોવા મળે તો કે જ્યાં માણસો રહેતા હોય એવી જગ્યાએ જોવા મળે છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય કેટ CAT કેટ એટલે બિલાડી CAT કેટ એટલે બિલાડી ઓકે ચલો હવે નીચે જોઈએ તો કે શિયાળ છે બરાબર તો શિયાળને શું કહેવાય અંગ્રેજીમાં FOX ફોક્સ એટલે શિયાળ શું થશે ફોક્સ એટલે શિયાળ સ્પેલિંગ FOX ફોક્સ એટલે શિયાળ ચલો એના પછી તો કે જંગલનો રાજા સિંહ બરાબર એને અંગ્રેજીમાં શું કહેવાશે લાયન એટલે સિંહ સ્પેલિંગ LION લાયન એટલે સિંહ બરાબર એના પછી તો કે હરણ હરણને શું કહેવાય ડિયર DEER ડિયર એટલે હરણ DEER ડિયર એટલે હરણ એના પછી તો કે પ્રાણીઓમાં છેલ્લું શું આપેલું છે રીંછ તો રીંછને અંગ્રેજીમાં શું કહેવાય બિયર એટલે BEAR બિયર એટલે રીંછ શું થાય ડિયર એટલે હરણ ને બિયર એટલે રીંછ એટલે સરખા સરખા જ છે બરાબર ચલો તો પ્રાણીઓ છે એના સ્પેલિંગ અને એ જોઈ ગયા આપણે એને અંગ્રેજીમાં શું કહેવાય છે સાથે સાથે એની શું ખાસિયત છે બરાબર એ પણ જોઈ ગયા હવે એના પછી આપણે શું જોવાના પક્ષીઓ ચલો તો પક્ષીમાં જોવો શું છે કાગડો તો કાગડાને શું કહેવાય CROW ક્રો એટલે કાગડો CROW ક્રો એટલે કાગડો એના પછી HEN હેન એટલે મરઘી શું થશે HEN હેન એટલે મરઘી એના પછી તો કે બતક એનો શું છે સ્પેલિંગ DUCK ડક એટલે બતક શું થશે DUCK ડક એટલે બતક એના પછી આવશે સમડી સમડીને શું કહેવાય કે ITE કાઇટ એટલે સમડી ચલો તો આપણે ચિત્રો આપેલા હતા એના બધાના સ્પેલિંગ એનો ઉચ્ચાર એની ગુજરાતી એ બધું જોઈ ગયા આપણે હવે એના પછી આપણે એમને ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓના નામ અંગ્રેજીમાં જોશું ચલો તો પોપટને અંગ્રેજીમાં શું કહેવાશે પેરટ પોપટને અંગ્રેજીમાં પેરટ કહેવાય એના પછી મોરને શું કહેવાય પીકોક મોરને અંગ્રેજીમાં પીકોક કહેવાશે એના પછી તો કે કોયલ તો કોયલને શું કહેવાય કુકુ કોયલ છે એ કેમ બોલતી હોય કુ એવું બોલતી હોય ને કુકુ તો એનું નામ પણ એવું જ છે કુકુ કોયલને શું કહેવાય કુકુ ચલો એના પછી ચકલી આપેલી છે
चकली ने चकली छेना नहीं है पण एनुं नाम थोड़ू मोटू राख्युं छे। चकली ने शुं कहेशुं अंग्रेजीमां? स्पेरो। स्पेरो एटले चकली। एना पछी तो के कबूतर। कबूतर ने शुं कहेवाय? पीजन। कबूतर ने अंग्रेजीमां पीजन कहेवाशे। एना पछी बगलो। बगलो छे एने जेम ऊंचो ऊंचो होय एने क्रेन जोयुं छे तमे बधाए, ए पण केवुं होय? ऊंचू ऊंचू। एटले बगलाने अंग्रेजीमां क्रेन कहेवाशे। चलो तो होमवर्कमां आजे आपणे जेटला पण प्राणी पक्षी पशु पक्षीओना नाम જોઈ ગયા છીએ એ બધા તમારે હોમવર્કમાં એકવાર લખી અને સાથે સાથે પાકા પણ કરવાના છે। એની આગળનું છે એ આપણે પછીના લેક્ચરમાં જોશું।